રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના દિવંગત આત્માઓને ભરૂચના લોકો અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભરૂચ રેલવે સ્ટેશન પાસે હાથમાં બેનર અને મીણબત્તી પ્રગટાવી મુસ્લિમ સમાજના અગ્રણી અબ્દુલ કામઠી સહિત અન્ય આગેવાનો અને પ્રજાજનોએ એકત્રિત થઈ રાજકોટ ગેમ ઝોનના અગ્નિતાંડવના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મૃતકોના આત્માની શાંતિ માટે તેમજ તેઓના પરિવારજનોને આ વ્રજઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ સાથે જ હોનારતના જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવા સાથે આ રીતે મંજૂરી વિના ચાલતા ફંડવળ ગેમ ઝોનના સંચાલકો સામે પણ કાર્યવાહી કરી ભવિષ્યમાં આવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તાકીદ કરી હતી. રાજકોટની જે આજની દુઃખદ ઘટના બનેલી છે, આ દુર્ઘટનામાં માર્યા ગયેલા બાળકો તથા એમના માતા પિતાને અમે આજે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો તરફથી અને સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી આજે દિલથી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને ઉપરવાળાથી દુઆ કરે કે જે લોકોના દીકરા દીકરીઓ અને જે લોકો આ આગના હોનારતમાં મૃત્યુ પામેલા છે એમને આ ગોઝારીય અકસ્માતને જે મૃત્યુ પામ્યા એમને ફેમિલીને ઉપરવાળા આ જે ઘટનાને તેને સહન શક્તિ આપે અને આ ઘટનાથી સમગ્ર ગુજરાતને હિન્દુસ્તાનના લોકો હચમચી ઉઠેલા છે અને આજે અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજ તરફથી અમે આ જે જેટલા લોકો આમાં મૃત્યુ પામે છે એમને સાચા દિલથી શ્રદ્ધાંજલિ પાઠવ્યા છે અને સરકારને અને વહીવટીતંત્ર પાસે અપીલ કરી દિલથી અપીલ કરીએ છીએ એક બાપ તરીકે આજે કે જે લોકોના દીકરા દીકરીઓ અને આમાં આગની અંદર મૃત્યુ પામેલા છે એમના ફેમિલી મેમ્બરને જેને પૂછો કે આ એક પ્રશાસનની બેદરકારીના કારણે આટલી મોટી ભયંકર જે આગ લાગેલી છે એમાં 30-32 જેટલા લોકો આગમાં હોમાઈ ગયેલા છે. ગુજરાત સરકારના વહીવટીતંત્રને અમે અપીલ કરીએ કે આવી જ ઘટનાનું પુનરાવર્તન ફરીથી ન થાય. તમે જુઓ કે અગાઉ સુરતની ઘટનાનું પુનરાવર્તન જોયું, સુરતમાં બનાવ બહેનો, ત્યારબાદ મોરબીમાં બનાવ બહેનો, ત્યારબાદ બરોડામાં બનાવ બહેનો અને ફરી વખતે એનું જ પુનરાવર્તન થઈ અને જે રાજકોટમાં ઘટના બનેલી છે આ ઘટનાને અમે વહીવટીતંત્રને અને જિલ્લા વહીવટીતંત્રને ખાસ અપીલ કરી ગુજરાત સરકારને કે જેટલા પણ આવા ગેરકાયદેસર વગન NOCના જેટલા આવા જે મેળાઓ થાય જ્યાં નાના બાળકો જ્યાં વૃદ્ધ જ્યાં લોકો જમા થાય છે એવી જગ્યાએ પૂરતી વ્યવસ્થા કરવામાં આવે, જેટલા પણ ટ્યુશન ક્લાસીસો ચાલે, જેટલા પણ આવા રમત ગમતના મેદાનો છે કે આવા મોટા મોટા મોલની અંદર જે ગેમ પાર્લરો ચાલે એની પર કડકમાં કડક સૂચના આપવામાં આવે ત્યાં એને NOC છે કે નહીં, ત્યાં ફાયર સેફ્ટીના સભ્યો છે કે નહીં. જિલ્લા વહીવટીતંત્રના કારણે અને સરકારના વહીવટીતંત્રના કારણે આજે 32 જેટલા મા બાપો પોતાના દીકરા દીકરીઓથી વિખૂટા પડેલા છે.